छोटाउदेपुर जिला वहीवटी तंत्र द्वारा जाहिर स्थलों पर बूथ उभा करीने वधुमां वधु परीक्षण करवानुं नक्की कर्युं छे। छोटाउदेपुर जिला आरोग्य विभाग द्वारा छोटाउदेपुरना मुख्य बजार बोडेली सेवा सदन अने नसवाड़ी एपीएमसी खाते कोविड परीक्षण करवा माटेना बूथ उभा कर्या छे। छोटाउदेपुर जिल्लामां कोरोना वायरसना संक्रमणने रोकवा कोविड 19ना लक्षणो धरावता अथवा ओछा लक्षणो धरावता वधुमां वधु लोको टेस्ट करावे તે હેતુથી જાહેર સ્થળો ઉપર ટેસ્ટિંગ બૂથ ઉભા કરી તુરંત જ રિપોર્ટ મળી જાય તેવા એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે। આજે સવારથી વિનામૂલ્યે કોરોના ટેસ્ટ માટે શરૂ થયેલા ટેસ્ટિંગ બૂથો ઉપર લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। જિલ્લામાં કોરોના સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં 667 કેસ નોંધાયેલા છે, જે પૈકી 611 દર્દીઓ સાજા થયા છે। સમગ્ર દેશ અને દુનિયાને બાનમાં લેનાર કોરોના મહામારીને 9 માસ ઉપરાંતનો સમય વીતી રહ્યો છે, ત્યારે કોરોનાના હાવથી ભ્રમિત નહીં થઈ અને તેની સામે જંગ લડી લેવાનો નિર્ધાર છોટાઉદેપુર નગરજનોએ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી નગરમાં નિઃશુલ્ક કોરોના ટેસ્ટ માટે ઊભા કરાયેલા કેમ્પોમાં લોકોનો સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આ અંગે આપણે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મહેશભાઈ ચૌધરી સાથે આપણે વાર્તાલાપ કરીશું, તેઓ પાસે વિગતો પૂછીશું કે લોકોનો કેવો પ્રતિસાદ છે અને એમાં ટેસ્ટ થાય છે, એમાં પોઝિટિવ નેગેટિવ કેસીસમાં શું અપગ્રેડ છે એ આપણે પૂછીશું। સાહેબ, કયા કયા તાલુકામાં આપણે અત્યારે કોરોના નિઃશુલ્કની સેવાઓ સ્ટાર્ટ કરી છે ટેસ્ટ માટેની? અત્યારે હાલમાં જ આપણે જે નિઃશુલ્ક કોરોના ટેસ્ટની સેવા ચાલુ કરી એવા છોટાઉદેપુર, બોડેલી અને નસવાડી તાલુકામાં। એમાં સાહેબ લોકોનો પ્રતિસાદ કેવો જોવા મળે છે કોરોનામાં હાવ માટેનો? એવરેજ ધારવા કરતાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે લોકોને, અને સામેથી હવે લોકો ટેસ્ટ કરાવવા આવે છે, એ ખૂબ સારી બાબત છે। સાહેબ કેટલા પર્સન્ટેજ પોઝિટિવ કેસીસ આવે છે? આપણો જિલ્લાનો થ્રુ આઉટ જ્યારથી કોરોના મહામારી જાહેર કરી ત્યારથી 1-1.5% જેટલા ટેસ્ટની સામે પોઝિટિવનો રેશિયો આવે છે। સાહેબ આપ શું કહેશો, જાહેર જનતા સમક્ષ શું અપીલ કરવા માગો છો? કોરોના ગયો કેવી રીતના અવેરનેસ રાખવાની, વેક્સિન માટે શું કહેવા માગો છો? સાવચેતી અને સાવધાની એ જ કોરોનાની વેક્સિન હાલમાં કહી શકાય, કારણ કે આપણા દેશમાં હજુ પણ વેક્સિન આવતા વાર લાગશે, એટલે સરકાર વહીવટી તંત્ર તરફથી જે વારંવાર સૂચનો કરવામાં આવે છે કે આપણે ઘરની બહાર કારણ વગર ના નીકળવું, કામ હોય તો જ નીકળવું, વારંવાર આપણે સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ એટલે મિનિમમ આપણે 1-2 મીટર જેટલું અંતર રાખીને વાત કરીએ, આટલી સાવધાની જો રાખીએ અને બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ ના જઈએ તો આ રોગની સામે આપણે ચોક્કસ રક્ષણ મેળવી શકીશું। કોરોના મહામારી સામે લડી લેવાની નૈતિક હિંમત દાખવવી એ સરાહનીય બાબત છે, પરંતુ કોરોનાને સામાન્ય માની બેસવું કે પછી કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ બિંદાસ થઈ જવું એ પગલું પણ ભૂલ ભરેલું છે। માટે જ્યાં સુધી કોરોના વેક્સિન ના આવે ત્યાં સુધી સરકારશ્રીની તમામ ગાઈડલાઇનોને ચુસ્તપણે પાલન કરવું, અમલ કરવો એ દરેક નગરજનો માટે હિતાવહ પણ છે અને તેની નૈતિક ફરજ પણ છે, જેમાં કોઈ બેમત નથી। છોટાઉદેપુર લોકમત ન્યૂઝમાંથી તૌફિક શેખ।